સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે દસ વર્ષે રે ઉલસી એટલે શું દસ વર્ષે રે ધારા ઉલસી મટ્યો ઉદય કર્મનો ગર્વ રે આત્મકથારૂપ કાવ્યમાં પરમ કુપદેવે સવૃત્તાંતનો તબક્કાવાર ઉલ્લેખ કર્યો છે પરમ કુપદેવ પોતાની દશા હાથ નોંધમાં લખી વાળતા તે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીમાં બત્રીસમા બોલનો અપાત છે કુપોળદેવને ધન્યતા વેદાય છે તે કડીએ કડીએ ધન્યરે દિવસ આહો એ મુજબ આ પદમાં લખેલ છે અધ્યાત્મની ચડતી દશા સાથે કર્મ ઉદય પણ હોળાહોળ વધતો ચાલ્યો તેનો અહીં ઉલ્લેખ છે ઉલ્લાસિત વેરીએ કર્મના ઉદયને ઝીલી લઈને અવ્યા બા સ્થિરતાએ પોતે કર્મની નિર્જરા કરી રહ્યા છે તે સાથે તેઓના કાળજામાં જગતનો ઉદ્ધાર સત્ય ધર્મની પ્રભાવના કરવી છે તે મહેચ્છા પણ આ પદમાં નોંધી છે કાળજીમાં કાંઈક ભેર્યા કોટ જો જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે આ કાવ્ય સંવંત ઓગણીસો ત્રેપનમાં લખાયું છે સંવંત ઓગણીસો તેતાલીસથી સંવંત ઓગણીસો ત્રેપન દસ દસ વર્ષો સુધી પોતે કર્મ સામે ઝઝુમ્યા તેનો આમાં ઉલ્લેખ છે દસ વર્ષે ધારા ઉલસી એટલે હવે કર્મના ઉદયનો ધોધ તેની દિશા બદલી વળાંક આવ્યો અને સાથે જોશ પણ મંદ પડ્યું એક હાથે મહાભિરમણ સમુદ્ર તરવા જેવું આંખ પાસે જમીનની રેતી ઉપડાવવા જેવું અને જાણે માથું જળથી છૂટું પડી જાય એવી દશા પણ આત્મવીર્ય કરી પૂર્વકર્મ વેચતા વેચતા પરમ કુપોને વિષમભાવ નથી આવતો કેમ કે થોડા જ વખતમાં ઘણા વર્ષોનો ઘણા કર્મનો ભાર ઉતારવો છે અને ઉતાર્યો પણ ખરો એટલે ધન્યતા અનુભવાય છે સુરાતન ઉપજાવી કર્મશત્રુ કર્મ હરીને હણી નાખ્યા અરિહંત બનીને એમ વિકલ્પ ઉઠે કે સવંત ઓગણીસો સુડતાલીસમાં શુદ્ધ સંકેત પ્રગટ્યું તે તો ધન્ય ધન્ય જ સહજત સમજમાં આવે તેવું પણ આ કાર્મો ઉદય પણ પરિગ્રહ કાર્ય પ્રપંચમાં પણ ધન્યતા અનુભવાય છે એ કઈ રીતે જલકમલવત રહી ક્ષાયિક ભાવે જળમૂલથી કર્મોને ઉખડી નાખ્યા થાક તો ઘણો લાગ્યો પણ ધીરે થઈ તે ધન્યતા અનુભવાય છે પૂર્વેનું ઋણ ચૂકતે થયું ચોગતિ ચોપડા ચવનના ચૂકવાઈ ગયા હવે તો ભાઉ છેવટની છે દશા રામધામ આવીને વેસ્યા આ પદની શરૂઆતમાં લખ્યું સવંત ઓગણીસો એકત્રીસ સાત વર્ષની ઉંમરે જાતિ જાતિસ્મૃતિ થયું તે ત્યારબાદ ઓગણીસો બેતાલીસ અઢારમે વર્ષે અદ્ભુત વૈરગ્ય ભગવાન રામ જેવો તે અને હવે આ તૈયારી સાથે સવંત ઓગણીસો તેતાલીસથી સવંત ઓગણીસો ત્રેપન કર્મ સામે ઘમાણસાન યુદ્ધ મંડાયું મારે કામ ક્રોધ સબ લોભ મો પીસી ડે ઇન્દ્રિયું કતલ કરી કે ઓ રજપૂતો હૈ રજપૂતો કરી વેરી બધા માર્યા અને હવે નિશ્ચિંત થયા દસ દસ વર્ષેની લડાઈ બાદ ધારાઉલ્લસી વળાંક લીધો કર્મના ઉદયનું અભિમાન ગાળ્યું અહીં સજીવારો પણ અલંકાર વાપરી જડ એવા કર્મને પણ ગર્વ હતો તે હવે પોતે પુરુષાર્થથી ગાળ્યો મટાડી દીધો એ પોતાની દશા અંગે પ્રકાશ્યું છે કે દસ વર્ષે ધારા ઉલ્લસી વાતનું મહાત્મ્ય સમજાવવા કાવ્યકડીમાં જડને પણ જીવંત ગણ્યું તે અંગે માહિતી આપતાં વાચક સમુદાયને વસ્તુ સ્થિતિ યથાર્થ સમજવામાં સરળતા રહે છે વ્યાકરણ અને કવિત્વ શક્તિના આ ધારાધોરણ અને નિયમો પણ આ જન્મ કવિ શીખીને આવ્યા છે પ્રભુ કમાણી બહુ લ્યા જ્ઞાનીને વ્યવહારમાં વર્તતા પણ ઉપયોગ તો જાગ્રત જાગ્રત હોય છે તે એવો કે પોતાને આ કર્મનો ભોગવટો માત્ર ઉદયરૂપે છે કે તેમાં ઈચ્છા પણ ભળી છે ઈચ્છા ભળે તો તો જ્ઞાની પણ બંધાય થાય વ્યવહારમાં વર્તતા સર્વે ક્રિયા પૂર્વ પશ્ચાત્પ્ચાતપળી હોય છે અને ન છૂટકે નિષ્પૃહ બુદ્ધિથી માત્ર પૂર્વ પ્રારબ્ધે એમાં પ્રવર્તું બન્યું છે દુઃખમાં તો સર્વેને કાયર પણ હોય પણ જ્ઞાનીને તો સુખમાં પણ કાયર પણ જ હોય છે જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જુએ છે બંધાતા નથી જે જગમાં લેપાયા નહીં શૂરવીર બીજાશ્રી રામ સમા જે જગમાં લેપાયા નહીં શૂરવીર બીજા સી વીર સમા મેં હું અલગ પુરુષ કા દાસા દેખન આવ્યો જગત વધતો વ્યાપાર વધતો પરિચય કીર્તિ પોદગલિક મોટાઈ જગતની મહત્તા તેમાં આખું જગત ડૂબી રહેલ છે ત્યાં જ્ઞાની સાવચેતીપૂર્વક મનમાં મન પરિણતિ વર્તી છૂટી જવા મથે છે અને છૂટ્યા પણ ખરા મુંબઈ મોહમે ક્ષેત્ર મોહ રાજાના ઘેર જઈ મોહને છાપો મેર્યો જેઓને યથાર્થ ઓળખાણ કુપલનું થયું છે એવા પ્રભુસિંહજી કહે છે આ તો જાદુ કર્યું પાણીમાં આંગળી નાખી અને કોરી કાઢી આખો હાથ ખભેથી આંગળી સુધી સલાક બંધાયેલો જકડાયેલો હતો તે છૂટતા છૂટતા હવે જ્ઞાનીને હળવાશ અનુભવે છે કહે છે દસ દસ વર્ષની આ કર્મની ધારા હવે ઉલ્લસી દિશા બદલી શાંત થવા પામી ઘણા ઘણા જ્ઞાની પુરુષ થઈ ગયા પણ અમારી ઉપાધિ યોગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન એવા પ્રમાણમાં થોડા થયા છે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે ભગવાન મહાવીર પછી છેલ્લા અઢી વર્ષના ગાળામાં આવા પુરુષ બીજા કોઈ દેખાણા નથી તેના પેંગડામાં પગ નાખે એવો કોઈ પુરુષ પાક્યો નથી અબંધ પરિણામે ગૃહસ્થપૂર્ણ વેદાય છે આકરો વૈરાગ્ય વર્તે છે વચનામું ત્રણસો ચોવીસમાં કહ્યું તે મુજબ ચો તરફ ઉપાધિની જાળમાં સમાધિ રાખવી એ પરમ જ્ઞાની પણ વિકટ તે પોતાને રહે છે એટલી આશ્ચર્યવાર્તા છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળના વિશે હોય એવા આ કાળમાં મર્યાદા પુરુષોત્તમ બીજા રામ કે બીજા મહાવીર અશરીર ભાવે જીવી રહ્યા છે દેહ છતાં દેહાતીત દશાના ધારક એવા પ્રયોગવીરને આત્મા વર્તે છે વચનામુદ પાંચસો ચારમાં સુભાગબહેને કહે છે કે હવે આત્મામાં વીસ વિસ્તરસા પરિણામે રહેવાનું હોય ને તેમાં ખલેલ પહોંચે એવું કાંઈ જ કરવું નથી આ તો સિદ્ધ સદ્રશ દેશાની વાત છે આ દસ વર્ષ અને તે દરમિયાન આ કારમા કર્મો ખેરવ્યા તે આ દશા પૂરી થવા આવી તે તેની ધારા ઉલસી અને મટ્યો ઉદય કર્મનો ગર્વ દાયકાની આ દશા યુદ્ધસ્ય વાર્તા રમ્યા રણમેદાને ચડવું અઘરું પણ તે યુદ્ધની વાત રોચક ભાષે છે ધન્ય ધન્ય ધન્યરે દિવસ આ અહો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ